નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે સાધ્ય અગિયાર પોઈન્ટ બે પ્રશ્ન ચાર સુધી જોયું હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચ પી ક્યુ એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આકૃતિમાં રકમમાં જ આપેલો છે ક્યુમાંથી એસઆર પરની ઊંચાઈ ક્યુ એમ છે પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્યાર પછી કીધું છે ક્યુમાંથી એસઆર પરની એટલે ક્યુ બિંદુમાંથી એસ આર પરની ઊંચાઈ કેટલી છે તો કે સાત પોઈન્ટ છ સેમી એ શું છે ક્યુ એમ બરાબર આ ઊંચાઈ છે તો એ જ શું થશે વેધ થશે ત્યાર પછી ત્યાર પછી કીધું છે કે ક્યુમાંથી પી એસ પરની ઊંચાઈ ક્યુ એન છે એટલે ક્યુ એન છે એ પીએસ પરની ઊંચાઈ એટલે ઊંચાઈ એટલે આ પણ શું થશે તો કે વેધ થશે એટલે તમને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે વેધ આપેલા છે આગળ તમને શું કીધું છે તો કે જો એસઆર બરાબર બાર સેમી એસ આર બરાબર બાર સેમી એટલે એસ આર આટલું અંતર છે બાર સેમી ત્યાર પછી કીધું છે કે ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ સેમી એટલે ક્યુ એમ બરાબર બાજુ ચતુષ્કોણ પી નું ક્ષેત્રફળ શોધો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં તમારે બે વેધ આપેલા છે આ વેધ છે એ આ પાયા પરનો વેધ થશે અને આ વેધ છે એનો પાયો આ થશે બરાબર બે વેદ અને બે પાયા છે તો તમારે પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું થશે તો કે સૂત્ર લખીએ તો એવું થશે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણિયા પાયા પરનો વેદ હવે અહીંયા બે પાયા આપેલા છે અને બે વેધ આપેલા છે તો બે વેધ આપેલા છે ચલો આ જે વેદ છે એની તમને લંબાઈ ખબર નથી જો આ વેધની લંબાઈ ખબર હોય તો આ વેદ અને આ પાયો લેવાનો બરાબર અહીંયા તમને આ પાયો અને આ પાયા પરનો વેદ આ બંનેની લંબાઈ ખબર છે એટલે આ બંને કિંમત મૂકશું એટલે તમને ક્ષેત્રફળ મળી જશે આ છે એ ચલો હવે પાયો કયો લેશો તો કે એસ આર એટલે અહીંયા આવશે એસ આર પાયા પરનો વેદ તો આ પાયા પરનો વેધ કયો છે તો કે ક્યુ એમ ક્યુ એમ એસ આર એ છે બાર ક્યુ એમ એ છે સાત પોઈન્ટ છ અહીંયા તમે 12 * 7.6 એટલે 76/10 લખી શકો 12 * 76 કરો અહીંયા કરો તો 76 ગુણ્યા 12 કરો તો 0 અહીંયા બે સંખ્યા છે એટલે 0 અહીંયા આવશે 6 * 1 = 6 7 * 1 = 7 2 નો તમે 6 સાથે ગુણાકાર કરો એટલે 2 * 6 = 12 વધી 1 બે સત્તા ચૌદ ને એક પંદર બે છ ને પાંચ અગિયાર બધી એક સાત ને આઠ ને એક નવ એટલે જવાબ આવ્યો તમારે નવસો બાર અને છેદમાં દસ તો રહેવા દેવાના એટલે આનો જવાબ તમારે આવે એકાણું પોઈન્ટ બે એનો એકમ આવશે ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ આગળ તમને બી કીધું છે જો પીએસ બરાબર આઠ સેમી હોય તો ક્યુ એન શોધો તમને પીએસની કિંમત આપેલી છે આઠ સેમી એટલે પીએસ આ તમને આઠ સેમી આપેલું છે આઠ સેમી આપેલું છે તો તમારે આ ક્યુ એન ક્યુ એન શું છે તો કેવી વેધ છે પાયો તમને આપેલો છે વેધ શોધવાનો છે અને એનું ક્ષેત્રફળ આપણે મેળવી દીધું છે તો અહીંયા તમે ક્ષેત્રફળની કિંમત મૂકશો ક્ષેત્રફળનું સૂત્ર લગાવશો એમાં બંનેની કિંમત મૂકશો એટલે વેધ મળી જશે બરાબર તો પાછું એ જ સૂત્ર લગાવીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે ચતુષ્કોણ પી એસ પણ લખી શકો અહીંયા પણ પી એસનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેદ હવે આપણે જોઈએ છીએ આ ક્યુ એન એટલે વેદ તમે આ લેશો તો એની સાથે પાયો તમારે આ લેવો પડશે કારણ કે આ પાયા પરનો વેદ ક્યુ એન છે ચલો પહેલાં તો ક્ષેત્રફળ આપણી પાસે છે એકાણું પોઈન્ટ બે પાયો આપણને આપેલો છે કયો છે તો કે પી એસ એટલે પી એસ ગુણ્યા વેધ આપેલો છે ક્યુ એન ચલો એકાણું પોઈન્ટ બે એટલે નવસો બારના છેદમાં દસ લખાશે નવસો બારના છેદમાં દસ પી એસ તમને આપેલું છે આઠ સેમી અને ક્યુ એન તમારે શોધવાનું છે ક્યુ એનને કરતાં બનાવો તો આઠ એની સાથે ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં થશે એટલે શું થશે

વધે છે ત્રણ બે ને નીચારો આઠ ચોક બાર બત્રીસ ઝીરો ઝીરો જવાબ આવે છે એકસો ચૌદ એટલે બંનેનો ગુણાકાર થશે એકસો ચૌદ અને છેદમાં દસ તો એવું લખી શકાય કે ક્યુ એન બરાબર એકસો ચૌદના છેદમાં દસ તેથી ક્યુ એન બરાબર એક પોઈન્ટ આગળ ખસે એટલે અગિયાર પોઈન્ટ ચાર એનો એકમ આવશે તેમી બરાબર તો અહીંયા તમને સવાલ એવો પૂછેલો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ક્યુએન શોધો એવું કીધું આપણે લખવાનું કે તેથી તેથી એટલે ત્રણ ટપકા તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર ફળ તો કેટલું હતું એકાણું પોઈન્ટ બે સેમી સ્ક્વેર તથા ક્યુ એન એ અગિયાર પોઈન્ટ ચાર સેમી છે આગળ છઠ્ઠો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ડીએલ અને બીએમ અનુક્રમે બાજુઓ એ બી અને એ ડી પરની ઊંચાઈઓ છે અહીંયા તમને રકમમાં જ આકૃતિ આપેલી છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમને એવું કીધું છે કે ડીએલ અને બી એમ અનુક્રમે એ બી અને એ ડી પરની ઊંચાઈઓ છે એટલે ડીએલ પરની ઊંચા એ બી પરની ઊંચાઈ ડીએલ છે એટલે એ બી પરની ઊંચાઈ છે ડી એલ ત્યાર પછી છે બી એમ છે એ પરની ઊંચાઈ છે એટલે એ પરની ઊંચાઈ છે બી એમ બરાબર એટલે ઊંચાઈ છે એ શું થશે વેધ જ થશે એટલે અહીંયા તમને આગળના દાખલાની જેમ બે વેધ આપેલા છે એક છે બી એમ એક છે ડીએલ ડીએલ જે છે એનો પાયો થશે એ બી અને બી એમ જે છે એનો પાયો થશે ડી એ અથવા તો એ ડી બરાબર ત્યાર પછી કીધું છે કે આ જે ચતુષ્કોણ આપેલું છે એનું ક્ષેત્રફળ છે ચૌદસો સિત્તેર સેમી સ્ક્વેર એટલે અહીંયા તમને આનું ક્ષેત્રફળ આપી દીધેલું છે તો અહીંયા એવું લખી શકાય કે શું આપેલું છે તો કે ક્ષેત્રફળ આપેલું છે કેટલું તો કે ચૌદસો સિત્તેર સેમી સ્કવેર ત્યાર પછી કીધું છે એ બી બરાબર પાંત્રીસ સેમી એટલે અહીં હું લખી દઉં એ બી બરાબર પાંત્રીસ સેમી ચલો આમાં લખી દઈએ તો એ બી આ એ છે પાંત્રીસ સેમી આગળ બીજું કીધું છે એ ડી બરાબર ઓગણપચાસ સેમી તો બી એમ બરાબર કેટલા અને ડી એલ બરાબર કેટલા અહીંયા તમને કીધું છે આકૃતિમાં દર્શાવીએ તો એ બરાબર ઓગણપચાસ સેમી એટલે એ ડી તો આ તમને આપેલું છે ઓગણપચાસ બરાબર હવે આપણે મેળવવાનું છે બી એમ અને ડી એલ હવે જો તો બી એમ જે છે એ શું છે ઊંચાઈ એટલે વેધ થશે ડી એલ જે છે એ પણ શું છે ઊંચાઈ તો એ પણ શું થશે વેધ થશે આપણી પાસે બંને પાયાના માપ છે જો એલ જે છે એનો પાયો એ થશે તો એ બી માપ છે બી એમ જે છે એ પણ શું થશે તો વેધ થશે એનો પાયો એડી છે તો એનું પણ માપ છે એટલે બંનેના પાયાના માપ છે અને ક્ષેત્રફળનું પણ માપ છે એટલે બંને વેધ મળશે વારાફરતી બંને વેધ મેળવશું એટલે પહેલા તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ ચલો આપણે પહેલાં કયો પા પહેલાં તો ક્ષેત્રફળ આપેલું છે આપણને ચૌદસો સિત્તેર પાયો કયો લેશું તો કોઈ પણ લઈ શકો પાયો હું લઉં છું એ તો એના પરનો વેધ કયો થશે તો કે આ પાયો છે એના પરનો વેધ થશે ડીએલ એટલે ગુણ્યા ડી એલ બરાબર ચલો એ બીની કિંમત આપણને આપેલી છે પાંત્રીસ સેમી એટલે ચૌદસો સિત્તેર બરાબર એબી ની કિંમત છે પાંત્રીસ ડીએલની જગ્યાએ ડીએલ ડીએલને કરતાં બનાવો છો એટલે પાંત્રીસ છેદમાં જશે એટલે ચૌદસો સિત્તેર છેદમાં પાંત્રીસ બરાબર ડી એલ હવે આ થશે સાત પંચા પાંત્રીસ આ પણ પાંચના ઘડિયામાં આવે તો તમે ચૌદસો સિત્તેરને પાંચ વડે ભાગો તો ચૌદસો સિત્તેર ભાગ્યા પાંચ પાંચ દુ દસ માઇનસ અહીંયા આવશે ચાર અને સાત પાંચ અઠ્ઠા ચાલીસ અહીંયા સાત શૂન્ય નીચે ઉતારો પાંચ સોરી પાંચ નવા પિસ્તાલીસ અહીંયા આવશે બે અહીંયા હજી થશે તો કે પાંચ ચોક વીસ એટલે અહીંયા ઝીરો ઝીરો તમે ભાગાકાર કરો તો આવી રીતે થઈ શકે પહેલાં તો જો તો ચૌદસો સિત્તેર ભાગ્યા પાંચ કરો તો પાંચ દુ દસ નીચે વધે ચાર સાતને તમે નીચે ઉતારો એટલે પાંચ નવા પિસ્તાલીસ બે વધે શૂન્ય નીચે ઉતારો પાંચ ચોક વીસ તમારે શૂન્ય શૂન્ય એટલે જવાબ કેટલો આવે છે તો કે આને તમે એવું લખી શકો કે બસો ચોરાણું ગુણ્યા પાંચ 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 ઉડી જાય એટલે બસો ચોરાણુંના છેદમાં સાત એટલે ડીએલ બરાબર થશે બસો ચોરાણુંના છેદમાં સાત એટલે અહીંયા તમે લખી શકો કે તેથી ડીએલ બરાબર બસો ચોરાણુંના છેદમાં સાત બસ્સો ચોરાણું ભાગ્યા સાત કરો તો બસો ચોરાણું ભાગ્યા સાત સાત ચોક અઠાવીસ માઇનસ કરો એટલે એક વધે ચારને ને નીચે ઉતારો સાત દૂ ચૌદ એટલે ઝીરો ઝીરો જવાબ તમારે આવશે બેતાલીસ એટલે થશે ડીએલ બરાબર તેથી ડીએલ બરાબર બેતાલીસ સેમી આ તમારે એક વેધ ડીએલની લંબાઈ થઈ ગઈ સેમ આવી રીતે તમે એમની લંબાઈ પણ મેળવી શકો આગળ સેમ રીત પાછી કરવાની છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ હવે કયો વેદ પાયો લેશું તો કે જે બીજી વસ્તુ આપણે મેળવવાની છે એનો પાયો લેશું તો આમાં તમારે બીજી વસ્તુ કઈ છે તો કે હવે આપણે લેશું બી એમ તો બી એમ જે છે એનો પાયો એ ડી છે એટલે એ ડી ગુણ્યા બી એમ એટલે અહીંયા આવશે એ ડી ગુણ્યા બી એમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે કે ચૌદસો સિત્તેર તો ચૌદસો સિત્તેર બરાબર એડીનું માપ તમને આપેલું છે એડીનું માપ આપેલું છે ઓગણપચાસ સેમ એટલે ઓગણપચાસ ગુણ્યા બી એમ હવે બી એમને તમારે કરતાં બનાવો તો ચૌદસો સિત્તેરના છેદમાં ઓગણપચાસ બરાબર બી એમ હવે આને તમે સાત વડે ભાગો તો એવું લખી શકાય કે સત્યુ સત્યો ઓગણપચાસ ચૌદસો સિત્તેરને તમે સાત વડે ભાગો એટલે ચૌદસો સિત્તેર ભાગ્યા સાત સાત એકા સાત સોરી સાત દુ ચૌદ ઝીરો ઝીરો અહીંયા આવશે સાત એકા સાત અને પાછું શૂન્ય તમે ભાગાકાર કરશો તો બસો દસ આવશે એટલે અહીંયા શું આવશે તો કે બસો દસ ગુણ્યા સાત બરાબર બી એમ સાત સાત ઉડી જાય સાત તેરી એકવીસ અને અહીંયા શૂન્ય એટલે તેથી બી એમ બરાબર કેટલા થશે તો કે ત્રીસ એનો એકમ આવશે સેમી તમને જે બે વસ્તુ મેળવવાની કીધી હતી એ તમારે લખી દેવાની તેથી બી એમની લંબાઈ ત્રીસ સેમી અને બીજું કયું હતું આગળ જોઈ લો તો બીજું હતું તમારે ડીએલ તો તો ડીએલની લંબાઈ કેટલી થશે તો કે બેતાલીસ સેમી આગળ સાતમો દાખલો ત્રિકોણ એ માં ખૂણો એ કાટ ખૂણો છે એડી અને બીસી એડી એ બી ને લંબ છે તમને આ આકૃતિ પણ રકમમાં જ આપેલી છે શું કીધું છે એ ખૂણો કાટ ખૂણો છે એ ખૂણો કાટ ખૂણો હોય તો આ જે ત્રિકોણ જે છે એ શું બનશે કાટકોણ ત્રિકોણ બનશે બરાબર છે આગળ શું કીધું છે એડી જે છે એ બીસીને લંબ છે એટલે એડી જે છે એ બીસીને લંબ છે એટલે અહીંયા પણ કાટખૂણો બનશે ત્યાર પછી કીધું છે કે એ બરાબર પાંચ સેમી એટલે એ બરાબર પાંચ સેમી બી બરાબર તેર સેમી અને એસી બરાબર બાર સેમી હોય તો ત્રિકોણ એ બી ક્ષેત્રફળ શોધો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલા તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે પાયો ગુણ્યા વેધ બરાબર તો આપણી પાસે અહીંયા પાયો છે પણ આ વેધનું માપ નથી તો જો આ વેધનું માપ આપણી પાસે હોય તો તમને ક્ષેત્રફળ મળી જાય પણ અહીંયા આપણી પાસે વેધ નથી બરાબર બીજી વસ્તુ વિચારી તો અહીંયા તમને કીધું છે કે ખૂણો એ કાટ ખૂણો છે તો હું જો આ આકૃતિને આમ આડી દોરી દઉં તો અહીંયા એ આવે અહીંયા કાટ છે એટલે અહીંયા એ આવશે આ આવશે બી અને આ આવશે સી તો આપણે આગળના આ જ સ્વાધ્યાયમાં આગળના પ્રશ્નમાં જોયું કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે તો કે આ ત્રિકોણમાં આ જ પાયો થશે અને આ વેધ થશે તો અહીંયા તમને એ બી બરાબર કેટલા આપેલા છે તો એ બી બરાબર પાંચ ત્યાર પછી એસી બરાબર આપેલા છે બાર સેમી અને આ આપેલા છે તેર સેમી આ આકૃતિને આપણે આવી રીતે ગોઠવીને અહીંયા દોરેલી છે ત્યાર પછી એડી ક્યાં આવશે તો કે એડી આવશે બી અને સી પરનો વેધ છે એટલે એડી આવશે અહીંયા બરાબર ચલો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આ શું થશે તો કે પાયો અને અહીંયા જે બાજુ હશે એ શું થશે વેધ થશે તો પહેલાં તો આપણે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ મેળવી દઈએ તો ત્રિકોણ એ બી ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ ચાલો પાયો કયો થશે તો કે એકના છેદમાં બે ગુણ્યા પાંચ વેધ કેટલો છે તો કે બાર ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના બે છ બાર એટલે પાંચ ગુણ્યા છ એટલે થશે ત્રીસ સેમી સ્ક્વેર કારણ કે ક્ષેત્રફળ છે બરાબર ત્યાર પછી કીધું છે કે એડીની લંબાઈ પણ શોધો ચલો હવે આકૃતિમાં જુઓ તો એડી જે છે એ શું છે વેધ છે વેધ છે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ છે આ વેધ શોધવાનું છે અને પાયો પણ છે એડી જે છે એ બીસી પરનો વેધ છે તો અહીંયા આ પાયો થશે તો પાયાનું માપ છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણે જે શોધ્યું હમણાં ત્રીસ એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલે આપણને આ વેધ મળી જશે એટલે ફરીથી એનું એ જ સૂત્ર લગાવીએ તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બી ગુણ્યા પાયો ગુણ્યા વેદ ચાલો હવે આકૃતિમાં જુઓ તો આપણને પેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે ત્રીસ આકૃતિમાં જુઓ તો આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે એ તો એ ડી છે વેધ છે ને પાયો કયો છે તો કે બીસી એટલે બીસી ગુણ્યા એ ત્રીસ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બીસીનું માપ આપણને આપેલું છે તેર ગુણ્યા એ ડી અહીંયા એડીને કરતાં બનાવો એટલે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે અને ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે એટલે ત્રીસ બે ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં અને આ ભાગાકારમાં બરાબર એ ડી ત્રીસ ગુણ્યા બે એટલે કેટલા થશે સાહીઠ તેથી બી એ બરાબર સાહીઠ ના છેદમાં તેર ચાલો ભાગાકાર કરીએ તો અહીંયા કરો તો ભાગ્યા તેર તો કેટલા થશે તો કે તેર તેર દુ છવ્વીસ તેર તેર ઓગણચાલીસ તેર ચોક બાવન તેર પંચા પાસઠ પાસઠે વધી જાય એટલે તેર ચોક બાવન લેવાનું એટલે અહીંયા આવશે સાહીઠ માંથી બાવન જાય એટલે આઠ ડાયરેક કરી દીધું બરાબર આઠ વધે છે તેર કરતાં આઠ નાના છે એટલે અહીંયા શૂન્ય મૂકો તો અહીંયા ફરજિયાત પોઈન્ટ મૂકવો પડે બરાબર હવે જો તો તેર એકા તેર તેર દુ છવ્વીસ તો ક્યાં વધી જાય તેર છંગ ઇઠોતેર તેર અઠાઈ વધી તેર સત્તાઈ વધી જશે એટલે તેર છંગ ઇઠોતેર કેટલા આવે છે તો કે બે એંસીમાંથી અઠ્યોતેર જાય એટલે બે પછી તમે શૂન્ય મૂકી શકો એક વખત પોઈન્ટ આવી જાય પછી તમે ગમે એટલા શૂન્ય મૂકી શકો ફરીથી કરો તો તેર એકા તેર વધે છે કેટલા તો કે સાત બરાબર પોઈન્ટ પછી બે આંકડા આવી જાય પછી તમારે ગમે શેષ વધે તો એ તમે કાઉન્ટ નહીં કરો તો ચાલે પોઈન્ટ પછી બે આંકડા લેવાના તો કેટલા થયા ચાર પોઈન્ટ એકસઠ એટલે એ ડી બરાબર ચાર પોઈન્ટ એકસઠ એનો એક કમાવશે સેમી નીચે જે તમે બે વસ્તુ મેળવી એ લખી દો નીચે લખવાનું તેથી ત્રિકોણ ABC બી સીનું ક્ષેત્રફળ ત્રીસ સેમી સ્ક્વેર અને એડીની લંબાઈ ચાર પોઈન્ટ એકસઠ સેમી છે